નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર પ્રાઇમરી વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4માં ગુજરાતીનો અભ્યાસ કરીશું. તેમાં પાઠ 15 બે બહાદુર છોકરા, સરસ મજાનો પાઠ અહીં તમને આપેલો છે. જોઈએ આપણે પાઠ. તમે પણ તમારી પાઠ્યપુસ્તક ખોલીને રાખજો. તેમાં પેજ નંબર 78. હાલ તો પ્રાણીના શિકારની કાયદાથી મનાય છે, પણ પહેલાંના વખતમાં રાજા મહારાજા શોખ ખાતર શિકાર કરતા. 6.5 દાયકા પહેલાં કાંગસા ગામે કરવામાં આવેલા એક શિકારીની આ વાત છે. કાંગસા અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ. એનો તાલુકો ધારી કાંગસાની પશ્ચિમે ગીરના ડુંગરા અને જંગલ. 6 દાયકા પહેલાં એ જંગલમાં પાળ વગરના જંગલી જાનવરો હતા, એમાં સિંહ પણ ખરા. કાંગસા ગામની નજીક એક વોકળો છે. સાંજના સમયે ક્યારેક પેલા જંગલના પ્રાણીઓ આ વોકળા સુધી પાણી પીવા આવતા. એને કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા. કોઈ એક નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ અહીં શિકાર કરવા માટે આવ્યા હતા. વોકળાની નજીક એક ઊંચો માચડો બાંધવામાં આવ્યો હતો. માચડો એટલે કે વાસરા બાંધી તેને તેના ઉપર બેસી કે ઊભા રહી શકાય તેવી કરેલી ગોઠવણી, તેને કહેવાય માચડો. મહારાજા એમના મદનનીશો સાથે માચડા ઉપર ગોઠવાયા હતા. માચડાથી થોડા અંતરે એ વિસ્તારના કેટલાક રહીશો પણ જોતા હતા. એમાં સુખપુર ગામમાં બે છોકરાઓ પણ હતા, એકનું નામ હરિ અને બીજાનું નામ અર્જન. તે હિંમતબાજ પણ હતા. આ બે છોકરાઓ માચડા નજીકના એક ઝાડ પાછળ લપાઈને ઊભા હતા. એમની પાસે દાતરડા સિવાય બીજું કોઈ હથિયાર ન હતું. નવેમ્બર મહિનો અડધો થયો હતો. નવેમ્બર મહિનો એટલે શિયાળો. દિવસ ટૂંકો અને સૂર્ય આથમે એટલે અંધારાને ઘેરાતા વાર ન લાગે. અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. અજવાળું ઝાખું થવા લાગ્યું હતું. એ સમયે ધીરે ધીરે મલકતો એક સિંહ વોકળા ભણી આવતો દેખાયો. વોકળાને કાંઠે આવીને એ ઊભો રહ્યો. એ વખતે મહારાજાએ હાથમાંથી બંદૂકનો ઘોડો દાબ્યો. ફડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી. પાછળના પેજમાં જોઈએ. કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ. બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો હતો. એને નજર ફેરવી માચરા પરના માણસને જોઈને એની આંખ ફાટી. ગઢનાઓ કરતો અને છલાંગો ભરતો એ માચરા સુધી ઘસી આવ્યો. માચરાને ભોંય ભેગો કરવા માગતો હોય એમ એને જોડવા માંડ્યો, જાણે કોઈ ઝાડને ઝંઝટતો હોય તેમ. સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા. બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂચ્યું જ નહીં. શું થયું? પહેલાં તેને એક ગોળી છોડી રાજાએ, તો તે ગોળી ભૂલથી નિશાન ચૂકી ગઈ. એટલે પછી સિંહ સજાગ થઈ ગયો અને સિંહે શું કર્યું? તો કે તે મહારાજા ઉપર હુમલો કરવા ગયો. આ કટોકટીની પળે હરિ અને અર્જણે એક હિંમત ભર્યું કામ કર્યું. એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હોકાટો કરતા હોય એમ એમણે એકસાથે અવાજ કર્યો. સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું. એણે માચડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. પછી ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ઘટના કરી. હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા. મોત સામે આવીને ઊભું હતું, છતાં એ ગભરાયા નહીં, અવાજ કરતા રહ્યા. સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું થયું એને કેવી રીતે થયું એ સમજાય જ નહીં. સિંહ મળ્યો અને બધો ભય ટળી ગયો. મહારાજા માચરા પરથી નીચે ઉતર્યા. હરિ અને અર્જણના હિંમત પડ્યા સાહસથી એ પ્રભાવિત થયા હતા. છોકરાઓએ જીવનું જોખમ ખેડીને પોતાનો જાન બચાવ્યો હતો. એમણે સૌ પહેલું હરિ અને અર્જણને ધન્યવાદ આપવાનું કામ કર્યું. સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા ખરા, પણ એથી એ ઊંચા ગજાના એ માણસ. આવા ઉપકારનું મૂલ્ય ઓછું કેમ આંકે? એમણે વડોદરા જઈને આ બે ભાઈઓના પુત્રા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા. કમાટી બાગ અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે. સયાજી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અર્જણના પૂરા કદના પુત્રા છે.
તમે વડોદરા જાઓ ત્યારે સૈયાજી બાગમાં જઈને આ બહાદુર છોકરાઓની પ્રતિમા જોજો. તો અત્યારે હાલમાં પણ આ હરિ અને અર્જણના બે પુતરા સૈયાજી બાગમાં રાખેલા છે. તો આજે આપણે પાઠ 15 બે બહાદુર છોકરાનો સરસ મજાનો પાઠ આપણે ભણ્યા. હવે તેનું સ્વાધ્યાય આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.